गुड मॉर्निंग बाळको, आजे आपणे चेप्टर 6 भंगार वेचनार एमां आगळ शीखीशुं। आपणे छेल्ले दाखला नंबर 4 सुधी जोई गया, आजे आपणे 5 थी शीखीशुं। अहीं आपणने केटला आप्या छे 33, तो 33 ने छूटा पाडीए तो केटला थाय 30 + 3, अने अहीं 69, 69 ने छूटा पाडीए तो केटला थशे 60 + 9। हवे એનું બોક્સ બનાવી દઈશું આપણે। અહીંયા આપણે કેટલા લખીશું 30 + 3, અને અહીંયા 60 + 9। હવે આ બોક્સની ઉપરની સાઈડ કયું છે 30 અને બાજુની સાઈડ 60 અને 3 × 6 = 18 અને આ 2 × 0 એમની એમ એ જ રીતે અહીંયા ઉપરની સાઈડ 3 અને બાજુની સાઈડ 60 એ જ રીતે અહીંયા ઉપરની સાઈડ 30 અને બાજુની સાઈડે 9 એ જ રીતે આ બોક્સમાં ઉપરની સાઈડે 3 અને બાજુની સાઈડે 9। હવે ગુણાકાર કરી દઈએ 3 × 6 = 18 અને 0 × 0 એટલે 180, 9 × 3 = 27 અને 0 × 0 3 × 9 = 27। હવે બધાનો સરવાળો 1800 + 270 + 180 + 27 7 8 × 7 = 2 કેટલા થશે 17 17 નો 7 વધી પડી 1 8 × 1 = 9 9 × 10 = 11 × 1 = 12 12 નો બગડો વધી પડી 1 1 × 1 = 2 તો લખીશું અહીંયા આમ 33 × 69 = 2270 આગળ છઠ્ઠું, એમાં 26 આપ્યા છે આપણને, તો 26 ને છૂટા પાડીશું કેટલા થશે 20 + 6 અને 88 ને છૂટા પાડીશું તો 80 + 8। હવે આપણે અહીંયા બોક્સ બનાવી દઈશું। ઉપર શું લખીશું 20 + 6 અને અહીંયા 80 + 8। હવે આ બોક્સની ઉપર શું છે 20 અને બાજુમાં શું છે 80, એ જ રીતે આ બોક્સની ઉપર કેટલા છે 6 અને બાજુમાં કેટલા છે 80, એ જ રીતે આ બોક્સની ઉપર 20 અને બાજુમાં 8, એ જ રીતે આ બોક્સની ઉપર 6 અને બાજુમાં 8। હવે બધાનો ગુણાકાર કરીશું 8 × 2 = 16 અને આ 2 × 0 = 0 8 × 6 = 48 અને આ 0 × 0 = 0 8 × 2 = 16 અને આ 0 × 0 = 0 8 × 6 = 48। હવે બધાનો સરવાળો તો 1600 + 160 + 480 + 48 8 × 6 = 14 14 × 4 = 18 18 નો 8 વધી પડી 1 6 × 1 = 7 7 × 1 = 8 8 × 4 = 12 12 નો બગડો વધી પડી 1 1 × 1 = 2 તો કેટલા મળ્યા 2288 તો આમ 26 × 88 = 2288 આગળ 7મું 11 આપ્યા છે તો 11 ને છૂટા પાડીશું તો શું થશે 10 + 1 અને અહીંયા 96 એટલે કે 90 + 6। હવે અહીંયા આપણે બોક્સ બનાવીશું
અહીંયા 10 અને 1 અને અહીંયા 90 અને 6 હવે આની ઉપર કયા છે 10 અને બાજુમાં 90 એ જ રીતે આની ઉપર 1 અને બાજુમાં 90 એ જ રીતે આની ઉપર 10 અને બાજુમાં 6 એ જ રીતે આની ઉપર 1 અને બાજુમાં 6 હવે બધાનો ગુણાકાર 9 એકા 9 અને 2 શૂન્ય એમના એમ 9 એકા 9 અને આ શૂન્ય એમની એમ 10 ગુણ્યા 10 છંગ 60 અને 6 એકા 6 હવે બધાનો સરવાળો 900 90 60 6 આ 6 એમના એમ 9 6 15 15 નો પાંચડો વધી પડી 1 9 ને 1 10 તો આમ 11 ગુણ્યા 96 બરાબર 1056 આગળ 8મો 74 ને છૂટા પાડીશું તો 70 વત્તા 4 અને 52 ને છૂટા પાડીશું તો 50 વત્તા 2 હવે કોષ્ટક બનાવીશું અહીંયા 70 અને 4 એ જ રીતે અહીંયા 50 અને 2 હવે આ કોષ્ટકમાં ઉપર કેટલા છે 70 અને બાજુમાં 50 એ જ રીતે આ કોષ્ટકમાં ઉપર કેટલા છે 4 અને બાજુમાં 50 એ જ રીતે આ કોષ્ટકમાં ઉપર કેટલા છે 70 અને બાજુમાં 2 એ જ રીતે આ કોષ્ટકમાં ઉપર કેટલા છે 4 અને બાજુમાં 2 હવે ગુણાકાર 7 પંચુ 35 અને આ 2 શૂન્ય એમની એમ 4 પંચા 20 અને આ શૂન્ય એમની એમ 7 દુ 14 અને આ શૂન્ય એમની એમ 4 દુ 8 હવે બધાનો સરવાળો તો 3500 વત્તા 140 વત્તા 200 વત્તા 8 8 આ 4 એમના એમ 5 ને 1 6 6 ને 2 8 અને 3 એમના એમ તો આમ 74 ગુણ્યા 52 ઇઝ ઇક્વલ ટુ 3848 આ જ રીતે તમારે આગળના દાખલા ગણવાના છે.